અમદાવાદ એસીબીને મળી મોટી સફળતા, 50 લાખની માગણી કરતા આરએલ સેલના એએસઆઈને ઝડપ્યો, એસીબીના ઇતિહાસમાં સૌથી મોટી લાંચની ટ્રેપ. ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે તેનો નમૂનો પોલીસ ખાતાના જ એક ઉચ્ચ આરઆર સેલમાં જોવા મળ્યો છે. એસીબી દ્વારા આણંદના રહેવાસી અને અમદાવાદ આરઆર સેલમાં ફરજ બજાવતા એએસઆઈ પ્રકાશી રણજીતસિંહ રાવલ, ઉંમર વર્ષ 47, એએસઆઈ નોકરી, આરઆર સેલ અમદાવાદ, રહે સિદ્ધિવિનાયક, આણંદ જિલ્લો, આણંદને 50 લાખની લાંચ લેતા ઝડપી પડે છે. બનાવની વિગત જોઈએ તો આ કામના ફરિયાદીના કાકાનો ગોડાઉન ખંભાત જીઆઈડીસીમાં આવેલ હોય તે ગોડાઉનમાં આરઆર સેલની રેડ થયેલી અને ફરિયાદીના કાકાનું નામ નહીં નાખવા બાબતે આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ 60 લાખ રૂપિયાની લાંચની માગણી કરેલ અને રકઝકના અંતે 50 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલ, જે નાણાં તારીખ 31/12/2020 રોજ બપોરે 14 વાગે આપવાનો વાયદો હતો. ફરિયાદીએ આ નાણાં આપવા માંગતા ના હોય અત્રે એસીબીની વડી કચેરીના સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન દરમિયાન આ કામના આરોપી આઈસ્ક્રીમ પાર્લર આણંદ ખાતે સ્થળ પર ફરિયાદી પાસે ₹50 લાખની લાંચ માંગણી કરી નાણાં ₹50 લાખ સ્વીકારી પકડાઈ ગઈ. જૂનો ગુનો સ્વીકારી કરતા ધરપકડ કરવામાં આવી હતી. આખા ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી શ્રી એસએમ પટની, પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ગ્રામ્ય, એસીબી પોલીસ સ્ટેશન, જ્યારે આખું માર્ગદર્શન સુપરવિઝન અધિકારી એનડી ચૌહાણ, નિયામક એન્ટી વિંગ ફિલ્ડ 3 એસીબી ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. પરંતુ અહીં કેટલાક સવાલો પ્રજામાં ઉદ્ભવી જાય છે. શું આટલો નાનો કર્મી 50 લાખ લઈ શકે છે ખરા? આટલી મોટી લાંચ એક કોન્સ્ટેબલ માંગી શકે? શું આમાં ઉચ્ચ અધિકારીઓ પર કસાવવામાં આવશે કસકંજો? શું અન્ય સિનિયર અધિકારીઓની પણ સંડોવણી હશે? પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, જે સાચી અને તટસ્થ તપાસમાં બહાર આવશે. વિશાલ રાજપૂત, જડેશ ટીવી, અમદાવાદ. એના કાકાનું ગોડાઉન છે અને ગોડાઉને એમના જમીને આપેલું છે અને એ 22/12/20 રોજ આરઆર સેલ દ્વારા ત્યાં આ ગોડાઉન ઉપર રેડ પાડવામાં આવેલી અને એ ગેરકાયદેસર ખાતર છે તે મુજબની કંઈ રેડ પડેલી અને આ રેડ દરમિયાન જે તે દિવસે જ ફરિયાદી સાથે એમને એમના કાકાનું નામ આ કેસની અંદર જે ખાતર પકડાયું હતું એ કેસમાં એમના કાકાનું નામ ના આવે તે માટે 60 લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી અને રકઝકના અંતે 50 લાખ રૂપિયા લેવા માટેનું લાંચની રકમ લેવા માટે નક્કી કરેલું. ગઈકાલ તારીખના રોજ, ગઈકાલ 31/12/20 રોજ આણંદ ખાતેના આ આરઆર સેલના આરોપી છે પ્રકાશસિંહ ચાવડા રાહુલ, એને ગઈકાલે અમારે એસીબીની ટીમે રંગે હાથ ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયા લેતા પકડી પાડેલ છે અને તેનો ગુનો આણંદ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. એની તપાસ હાલ